હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ એવા અસરકારક ઉપાયો વિશે. આજના આ વિડીયોમાં હું તમને એવા અસરકારક 7 ઉપાયો સૂચવવાનો છું કે જેના દ્વારા તમારા અટકેલા પીરિયડ છે, એટલે કે અટકેલું માસિક છે, તેને ખૂબ જ ઝડપથી, સરળતાથી અને કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ વિના અને ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી ગેરંટી સાથે આપણે લાવી શકીશું. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે મોડા પીરિયડ અથવા તો લેટ પીરિયડ કેને કહેવાશે. તો 28-35 દિવસનો સામાન્ય રીતે સમયગાળો હોય છે પીરિયડનો, એટલે કે માસિક ધર્મનો. એ જુદા જુદા બહેનોમાં જુદો જુદો હોઈ શકે છે, પરંતુ જ્યારે આ સમયગાળાની ઉપર 3-4 દિવસ થઈ જાય ત્યાં સુધી તે નોર્મલ છે, પરંતુ તેનાથી વધારે દિવસો જ્યારે થઈ જાય છે તો ઓફિશિયલી એવું કહેવાશે કે તમારા પીરિયડ છે તે લેટ છે. આના માટે જુદા જુદા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે સૌથી પહેલું અને મહત્વનું કારણ તો એ છે કે તમે પ્રેગ્નેન્ટ હોઈ શકો છો. બીજું કારણ છે કે તમે વધુ પડતો સ્ટ્રેસ, એટલે કે તણાવયુક્ત જીવન જીવી રહ્યા છો, તો એ પણ એના માટે જવાબદાર છે. આ ઉપરાંત તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવી રહ્યા છો, તમારી અંદર હોર્મોનલ ચેન્જીસ કોઈ થયા છે, અથવા તો વધારે પડતું તમે વજન તમારું વધી ગયું છે કે વજન ઘટાડી રહ્યા છો, આ માટે ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા છો, તો આવા જુદા જુદા કારણો પણ તમારા પીરિયડ છે તે લેટ થવા માટેના જવાબદાર હોઈ શકે છે. પરંતુ આજે હું તમને આ 7 નુસ્ખાઓ સૂચવવાનો છું કે જેના દ્વારા તમે આ લેટ થઈ ગયેલા પીરિયડને તુરંત જ લાવી શકો છો. આ 7 ઉપાયોનો ઉપયોગ કરતા પહેલાં એ અગત્યની વાત છે કે તમે તમારો પ્રેગ્નન્સી ટેસ્ટ ચોક્કસથી કરી લો. જો તે નેગેટિવ આવે તો જ આ ઉપાયનો ઉપયોગ કરવો. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, ઉપાય નંબર 1, આમાં શું કરવાનું છે? તો સૌથી પહેલાં તો આપણે લોકોએ 1 ચમચી જીરું લઈ લેવાનું છે. જી હા મિત્રો, 1 ચમચી જીરું ઘરમાં જે આપણે વાપરીએ છીએ દાળ શાકના વઘાર કરવા માટે, એ જીરું 1 ચમચી જીરું લઈ અને 1 તપેલીમાં 1 ગ્લાસ પાણી લઈ લેવાનું છે. પાણીને ઉમેરી તેમાં 1 ચમચી જીરું ઉમેરી અને હવે આ પાણીને આપણે લોકોએ ગેસ પર ગરમ થવા માટે રહેવા દેવાનું છે. ક્યાં સુધી? તો એ પાણી ઉકળીને અડધું ન થઈ જાય ત્યાં સુધી. જીરુંની સાથે સાથે તેમાં તમે લોકો 1/2 ચમચી જેટલો ગોળ પણ ઉમેરી દેવો. હવે ગોળ છે તે થોડું પાણી છે તેને ટેસ્ટી બનાવવા માટે, તેને સ્વાદિષ્ટ બનાવવા માટે, અને ગોળની તાસીર પણ થોડી ગરમ હોય છે એટલા માટે. હવે આ બંને વસ્તુઓને ગરમ થવા દો. ક્યાં સુધી? તો જે 1 ગ્લાસ પાણી હતું એ ઘટીને 1/2 ગ્લાસ ન રહી જાય ત્યાં સુધી. 1/2 ગ્લાસ થઈ જાય એટલે હવે આ પાણીને ગેસ પરથી ઉતારી લો અને ગાળી લો. અને આ પાણી 9 સેકું રહે, એટલે કે પીવાલાયક રહે ને, ત્યારે આ પાણીને પી જવું. આ પ્રયોગને ક્યારે કરવો? તો રાત્રે તમે ડિનર લો છો, રાત્રિનું ભોજન લો છો, તેના 1-2 કલાક બાદ, એટલે કે તમે જ્યારે સૂવા જઈ રહ્યા છો ત્યારે આ પાણીને પી લેવું. બીજા દિવસે ગેરંટી સાથે તમારા પીરિયડ આવી જ જશે. જો ન આવે તો બીજા દિવસે ફરીથી રાત્રે આ પ્રયોગ કરવો. મેક્સિમમ 2 દિવસ આ પ્રયોગ લંબાવજો, એથી વધારે નહીં, આવી જ જશે. હવે આપણે લોકો કરવા જઈ રહ્યા છીએ બીજો પ્રયોગ. આમાં આપણે શું સૂચવવાનું છે? આ વિડીયોમાં હું તમને આવા 7 નુસ્ખાઓ સૂચવવાનો છું. તમારે કોઈ પણ 1 જ નુસ્ખાનો ઉપયોગ અહીં કરવાનો છે, સાથે 7 નુસ્ખાનો ઉપયોગ કરવાની જરૂર નથી. બીજો નુસ્ખો કયો છે એ જણાવી દઉં. હવે આ માટે મિત્રો, તમારે લોકોએ ફરીથી 1 ગ્લાસ પાણી લેવાનું છે અને તેની અંદર લગભગ 2 ચમચી જેટલા ધાણા, જી હા મિત્રો, ધાણા ભાજી નથી કહેતો, યાદ રહે, ધાણાના દાણા જે આવે છે ને એ ધાણા લઈ લેવાના છે અને 2 ચમચી ધાણા ઉમેરી અને તેને ગરમ થવા માટે રહેવા દેવાના છે પાણીમાં. ક્યાં સુધી? તો 1 ગ્લાસ પાણી 1/2 ગ્લાસ જેટલું ન રહી જાય ત્યાં સુધી ધીમા ગેસે ગરમ થવા દો. હવે આ પાણીને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો. 9 સેકું પાણી રહી જાય ત્યારે આ પાણીને ગાળી અને સેમ પ્રોસેસ આપણે આગળના હમણાં જે જણાવી એ જ પ્રમાણે રાત્રિનું ભોજન લીધાના 1-2 કલાક બાદ સૂતા સમયે આ 1/2 ગ્લાસ પાણી છે તેને આપણે પી જવાનું છે. આ પ્રયોગ પણ વધુમાં વધુ 2 દિવસ માટે મેક્સિમમ કરવાનો છે. 2 દિવસથી વધારે લંબાવવાનો જરૂર નથી, પરંતુ 1 જ વારના ઉપયોગથી તમને ચોક્કસથી અને ગેરંટી સાથેના પરિણામો મળશે. ઉપાય નંબર 3 છે એ તમને હવે મિત્રો જણાવી દઉં. તો આમાં આપણે લોકોએ 1/2-1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને તેમાં 1/2 ચમચી જેટલું હળદર ઉમેરી દેવાનું છે. તેમાં થોડો ગોળ ઉમેરી દો અને બંને વસ્તુઓને બરાબર મિશ્ર કરી લો. યાદ રહે, દરેક હેલ્થ ડ્રિંકને છે ને તેને રાત્રે તમે જ્યારે જમો છો તેના 1-2 કલાક બાદ સૂવાના સમયે જ લેવાના છે. અહીં 1/2-1.5 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને 1/2 ચમચી જેટલો ગોળ ઉમેરી બરાબર હલાવી લો અને તેને
આપણે અથવા ગરમ પાણી કરી પાણીમાં ઉમેરી અને તેને ગરમ થવા પણ રાખી શકો છો અને બરાબર મિશ્ર થઈ જાય એટલે પાણીને ઉતારી લો અને બરાબર મિશ્ર થઈ ગયા બાદ હવે આ અડધો ગ્લાસ જેટલું પાણી છે તેને રાત્રિના સમયે પી લેવું। ત્યારબાદ ઉપાય નંબર 4 સૂચવું છું મિત્રો, આ સૌથી સરળ ઉપાય અને સૌથી અસરકારક કદાચ ઉપાય હોઈ શકે છે। તેમાં આપણે લોકોએ એક ગ્લાસ પાણી લેવાનું છે અને તેમાં 2 ચમચી અજમો ઉમેરી દેવાનો છે। પાણીને ધીમા ગેસે ગરમ થવા દો, અડધો ગ્લાસ પાણી રહી જાય એટલે પાણીને નીચે ઉતારી લો અને પાણીને ગાળી લો। પાણી 9 સેકું રહે ત્યારે આ અડધો ગ્લાસ પાણીને પી જાઓ। બીજા દિવસે ગેરંટી સાથે તમારા પીરિયડ આવી જશે 100-100% ખાતરી સાથે। આ પ્રયોગ પણ 2 દિવસ લંબાવવાનો છે। દરેક પ્રયોગને મેક્સિમમ 2 દિવસ સુધી રાત્રે કરવાના છે, એથી આગળ લંબાવવાની જરૂર જ નહીં પડે અને લંબાવવા પણ નહીં। ઉપાય નંબર 5, 1-2 ચમચી મેક્સિમમ 2 ચમચી જેટલો આદુનો રસ લેવાનો છે। તેને ગરમ પાણી અડધો ગ્લાસ જેટલું, અડધોથી પોણો ગ્લાસ જેટલું ગરમ પાણી લઈ અને તેમાં 2 ચમચી આદુનો રસ ઉમેરી દેવાનો છે અને આ રસને પાણીમાં બરાબર હલાવી અને આ પાણીને પણ રાત્રે સૂતા સમયે જેમ જણાવ્યું એ પ્રમાણે તમે રાત્રિનું ભોજન લો છો તેના 1-2 કલાક બાદ સુવા જાઓ છો ત્યારે આ પાણીને પી લેવાનું છે। પ્રયોગ 2 દિવસ કરવાનો છે, ગેરંટી સાથે પીરિયડ આવી જશે। ઉપાય નંબર 5, આમાં શું કરવાનું છે મિત્રો, તો 1 તપેલીમાં આપણે લોકોએ 1 ચમચી જેટલું દેશી ઘી અથવા દેશી ઘી ન હોય તો શ્રેષ્ઠ રહેશે 1 ચમચી સરસવનું તેલ ઉમેરી લો। સરસવનું તેલ ઉમેરી તેમાં હવે 1 ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે। સરસવના તેલને આપણે તપેલીમાં ઉમેરી અને તેને ધીમા ગેસે ગરમ થવા દેવાનું છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે। હવે તેમાં 1/2 ચમચી જેટલું હળદર ઉમેરી દો અને 1 ચમચી જેટલો આદુનો રસ ઉમેરી દો। હવે તેને બરાબર થોડી વાર લગભગ 2-3 સેકન્ડ સુધી જ હલાવશો ને તો એકદમ સરળતાથી તે મિશ્ર થઈ જશે। ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો। હવે આ પાણી 1/2 ગ્લાસ જેટલું રહી જાય ત્યાં સુધી તેને ગરમ થવા દો। 1/2 ગ્લાસ જેટલું થઈ જાય એટલે હવે તે પાણીને ઉતારી લો અને ઠંડુ થવા દો। 9 સેકું રહે ત્યારે આ પાણીને રાત્રિના સમયે જમ્યાના 1-2 કલાક બાદ પી લેવાનું છે ગાળીને। જી હા મિત્રો, આ પ્રયોગ પણ મેક્સિમમ 2 દિવસ સુધી જ આપણે લંબાવવાનો છે। સાથે સાથે 7મો અને છેલ્લો પ્રયોગ કે જેમાં તમે લોકોએ અમુક વસ્તુઓ ખાવાની છે, જેમ કે તમે રોજિંદા જીવનમાં ખજૂરનું સેવન વધારી દો, ગોળનું સેવન વધારી દો, પાઇનેપલ એટલે કે અનારસનું સેવન વધારી દો, કાચા પપૈયાનો સંભારો છે તે વધારી દો, આ બધી વસ્તુઓ એવી છે કે જેનાથી તમારા અટકેલા પીરિયડ છે તેને ખૂબ જ સરળતાથી અને વહેલી તકે આરામથી આપણે લઈ શકીએ અને પીરિયડ દરમિયાન થતો દુખાવો છે તેને પણ ઘટાડી શકીએ છીએ। આ સાથે સાથે તમે પીરિયડમાં નથી થઈ રહ્યા તો એ દરમિયાન તમારે લોકોએ કોઈ માઇલ્ડ એટલે કે બાળકોનું શેમ્પૂ હોય ને, આ થોડો ઘસવા જેવો પ્રયોગ લાગશે પણ હકીકત છે 100% રિઝલ્ટ આપશે। બાળકોનું શેમ્પૂ હોય, થોડું માઇલ્ડ હોય છે, એને લઈ અને તમે સતત 5-7 મિનિટ સુધી ઘસી ઘસીને માથું ધોશો ને તો પણ તમારા પીરિયડ છે તે ખૂબ જ સરળતાથી અને આરામથી આવી જશે। તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો। આપણા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું। આપનો ખૂબ ખૂબ આભાર।